नमस्कार खेडूत मित्रों, हूँ रमेश राठौड, विषय निष्णात पाक संरक्षण, कृषि विज्ञान केन्द्र गीर सोमनाथ। खेडूत मित्रों, आज अपने अपना माटे खूब ज अगत्यनो पाक एटले के सोयाबीनों पाक। हाँ, घणा खेडूत मित्रों माटे आ नवीन पाक हशे, पण धीरे धीरे छेल्ला 5 वर्षथी सोयाबीनों विस्तार पण आपणा राज्यनी अंदर वधतो जाय अने खूब सारो एक रोकड़िया पाक तरीके आ पाक उभरी आव्यो छे। तो आज आपणे मित्रों आ सोयाबीननी आधुनिक खेती पद्धतिनी अंदर एनो वावणीनो समय, वावणीनुं अंतर केटलुं राखवुं जोईए, એની અંદર બિયારણનો દર એટલે કે બિયારણ કેટલું વાવવું જોઈએ અને એના બીજ માવજત કઈ રીતના આપવી જોઈએ, આ મુદ્દા ઉપર આપણે આજે વાત કરીશું। સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો, સોયાબીનનો પાક સામાન્ય રીતે ચોમાસાની અંદર લેવામાં આવતો હોય અને ઘણા વિસ્તારોમાં ઉનાળાની અંદર પણ વાવવામાં આવે, પણ હવે જ્યારે ખરીફ ઋતુ એટલે કે ચોમાસું ઋતુ શરૂ થઈ છે તો એના માટે વાવણીનો યોગ્ય સમય કયો હોય છે? તો જ્યારે ચોમાસું શરૂ થાય અને જરૂરિયાત પૂરતો પાણી જમીનની અંદર હોય ત્યારે આપણે એનું વાવેતર કરવાની આપણે ભલામણ કરતા હોઈએ છીએ, અને ખાસ કરીને જૂનથી લઈ અને જુલાઈના મધ્ય ભાગ સુધીમાં આપણે મેળવી શકીએ, અને મોટા ભાગે ખાસ કરીને 15-20 જૂન દરમિયાનની જે વાવણી છે એટલે કે આપણું રેગ્યુલર ચોમાસાની અંદર જો વાવણી કરવામાં આવે તો સોયાબીનની અંદર ખૂબ સારું ઉત્પાદન આપણે મિત્રો લઈ શકીએ। તો આ તો એનો વાવણીનો સમય જે 15-20 જૂનની અંદર મોટાભાગે વાવેતર આપણે કરવું જોઈએ। હવે મિત્રો, વાવણીનું અંતરની જે વાત છે તો ખાસ કરીને ફળદ્રુપ જમીનમાં પાકની બે હાર વચ્ચે 45 સેન્ટીમીટરનું અંતર રાખીએ અને વાવેતર કરવામાં કરીએ તો અનુકૂળ આવે, પણ જ્યાં હલકી જમીન છે એમાં બે હાર વચ્ચે ખાસ કરીને અંતર ઘટાડી અને 30 સેન્ટીમીટરનું આપણે મિત્રો રાખીએ તો એના માટે ખાસ કરીને આપણે ખૂબ સારી રીતે એનું આયોજન કરી શકીએ। હવે આ મિત્રો વાત હતી બે હાર વચ્ચેની, હવે બે છોડ વચ્ચેનું અંતર છે એ ખાસ કરીને 7.5 સેન્ટીમીટરથી લઈ અને 5 સેન્ટીમીટર સુધી આપણે મિત્રો રાખી શકીએ। કેવા પ્રકારની આપણી જમીન છે એના આધારે તમારે નક્કી કરવું જોઈએ, અને ખાસ કરીને વધારે ઊંડી કે વધારે છીછરી જે વાવણી કરવાથી એનો ઉગાવો છે બરાબર થતો નથી, એટલે કે યોગ્ય અંતરે જ આપણે મિત્રો એની વાવણી કરવી જોઈએ, અને જમીનમાં બીજ છે કે 2.5 સેન્ટીમીટરથી લઈ અને 4 સેન્ટીમીટરની ઊંડાઈએ જો વાવવામાં આવે તો સોયાબીનનો ઉગાવો ખૂબ સારી રીતે આપણે કરી શકીએ। તો આ હતું એનું વાવણીનું અંતર। હવે મિત્રો, જ્યારે બિયારણના દરની જો વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો ઘણી વખત બિયારણનો દર ખૂબ ઊંચો રાખતા હોય, એના લીધે જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન એટલે કે જે આપણો ખર્ચ છે એ વધી જતો હોય, તો ખાસ કરીને આપણે ધ્યાન એ રાખીએ કે વાવણી કરતા પહેલાં સંકોચાયેલા, ચીમડાયેલા અને ફૂગ લાગેલા જે બીજ છે એને દૂર કરી દઈએ, અને સારા બીજને વાવવા માટે આપણે મિત્રો પહેલાં તો પસંદ કરીએ, અને 1 હેક્ટર દીઠ એટલે કે 100 ગુટા દીઠ સામાન્ય રીતે 60-70 કિલોગ્રામ સોયાબીનના બીજની આપણે વાવેતર માટે જરૂર પડતી હોય, અને બીજને વાવતા પહેલાં હવે જે બિયારણને પટ આપવાની પદ્ધતિ છે તો ખાસ કરીને વાવતા પહેલાં આ જ્યારે કઠોળ વર્ગનો પાકમાં સમાવેશ થતો હોય તો એના માટે બીજને વાવીએ પહેલાં 250 ગ્રામ પ્રતિ 25 કિલો બીજને રાઇઝોબિયમ જે કલ્ચર આવે એનો આપણે મિત્રો પટ આપવો જોઈએ, તો એના માટે નાઇટ્રોજન ફિક્સ કરવાની વાત છે, ખૂબ સારી રીતે આપણે એની અંદર કરી શકીએ। ત્યારબાદ એની અંદર જે ફૂગજન્ય રોગો આવતા હોય તેના માટે 1 કિલો બીજને 3 ગ્રામ કાર્બોક્સિન 37.5% પ્લસ થાયરમ 37.5% કોમ્બિનેશન વાળી દવા જે બજારની અંદર મળે, ખૂબ સારી ફૂગનાશક દવા છે જે કાર્બોક્સિન 37.5% અને થાયરમ 37.5% મિશ્રણવાળી દવાને 1 કિલો બીજની 3 ગ્રામ એટલે કે પટ આપીને વાવેતર કરી શકાય, અથવા તો કાર્બેનાજી 50% વેટેબલ પાવડર જે બજારની અંદર મળે એ 1 કિલો બીજ દીઠ 2.5 ગ્રામ લેખે પટ આપીને વાવેતર કરીએ તો શરૂઆતના જે ફૂગજન્ય રોગો છે, ખાસ કરીને બીજજન્ય ફૂગથી ફેલાતા રોગો છે એને આપણે ઉગતા પહેલાં ખાસ કરીને બિયારણ જ્યારે ઉગે ત્યારે લાગતા કુંવરાના રોગોને અટકાવી શકીએ। તો આ રીતના મિત્રો ખાસ કરીને સોયાબીનની આધુનિક ખેતીમાં વાવણીનો સમય, વાવણીનું અંતર, બિયારણનો દર અને બીજ માવજતની જે પદ્ધતિ છે એ યોગ્ય રીતે કરીએ તો મને લાગે સોયાબીનમાં ખૂબ સારું ઉત્પાદન અને ખૂબ સારો નફો આપણે કમાઈ શકીએ। ખેડૂત મિત્રો, મને લાગે આ માહિતી તમને ગમશે, જો આ વિડીયો તમને ગમે તો વધુમાં વધુ એને લાઇક કરજો અને વધુમાં વધુ બીજા મિત્રોને પણ શેર કરજો। ખૂબ ખૂબ આભાર।